हेलो विद्यार्थी मित्रों, नेक्स्ट एसपीआई यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। आज आप वाणिज्य व्यवस्था प्रकरण नंबर 11 ग्राहक सुरक्षा शुरू करने जा रहा छे। मित्रों आने वाणिज्य व्यवस्था बे प्रकरणों भणी गया। मित्रों आ तीजो प्रकरण आप भणवा तरफ आगे वधी रहा छे। तो ग्राहक सुरक्षा शब्द नाना मोटा अंशे આગળના ધોરણોમાં તમે ક્યાંક ભણીને આવ્યા છો એટલે એ શબ્દથી તમે પરિચિત છો। મિત્રો ધોરણ 10માં ની અંદર તમે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના નામે એક વર્ષ પહેલા એક ચેપ્ટર ભણીને આવ્યા છો। આ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, આ ગ્રાહક જાગૃતિનો જે ટોપિક હતો જે ધોરણ 10માં હતો એ જ ટોપિકને ધોરણ 12માં વાણિજ્ય વ્યવસ્થાના પ્રકરણ 11 તરીકે ગ્રાહક સુરક્ષાના સ્વરૂપમાં એ મૂકવામાં આવ્યો છે। मित्रों प्रकरण नु वेटेज खूब सारू छे, 8 गुण नु वेटेज छे। बीजी अगत्यनी मित्र वस्तु ये छे के आ प्रकरण माथी 5 मार्क नो वीएलक्यू जे छे ए पूछाय छे। बोर्ड ना पोतानी जे ब्लूप्रिंट आपी छे, बोर्ड नी जे पेपर स्टाइल छे एनी अंदर आ वस्तु नो उल्लेख करवामां आव्यो छे। छेल्ला 2-3 वर्षना पेपर नु तमने ऑब्जर्वेशन करशो तो पण तमने थोड़ुं एनो आईडिया आवी जशे के आ प्रश्न के आ पाठ माथी 5 मार्क नो प्रश्न वारंवार पूछायेलो छे। तो चलो मित्रों नंबर 11 જે છે પ્રકરણ ગ્રાહક સુરક્ષા આપણે શરૂ કરવા આગળ જઈએ। પ્રકરણ નંબર 11 ગ્રાહક સુરક્ષા। મિત્રો 8 માર્ક નો ગુણભાર આ ચેપ્ટર ધરાવે છે। પૂછાવાની જે સંભાવનાઓ છે જે બ્લુપ્રિન્ટમાં આપ્યું છે એ પ્રમાણે એક ગુણનો एक प्रश्न, त्यार पछी बे गुण नो एक प्रश्न अने त्यार बाद 5 गुण जे छे एमनो एक प्रश्न। एटले मित्रों अहीं आपणे हेतु लक्षी अथवा एक वाक्यमां उत्तर वाळो प्रश्न पूछाई शके। अहीं मित्रों एमक्यू आपणे कहीए, टूका प्रश्नों तरीके पूछाई शके। अने मित्रों 5 मार्क नो गुण जे छे ई आपणे वीएलक्यू कहीए एटले सविस्तार उत्तर तरीके नो प्रश्न छे ई मित्रों पूछाई शके। तो पाठ नी अंदर 8 मार्क मां 5 मार्क, 2 मार्क अने 1 मार्क, अने 5 ने 2 7 अने 8 एम 8 मार्क नो जे वेटेज छे ए गुणभार आ चेप्टर आपणे धरावे छे। मित्रों ग्राहक सुरक्षा अथवा ग्राहक जागृति ने जे शब्द छे ए खूब जूनो छे। आम जोईए तो ईस्वीसन पूर्वनी बीजी सदीमां वहीवटी विज्ञान नुं जे पुस्तक अर्थशास्त्र चाणक्ये लख्युं एनी अंदर पण ग्राहक सुरक्षानी वात जे छे मूकवामां आवी छे, करवामां आवी छे। आजे आपणे जाणीए छीए के स्पर्धात्मक युगमां विश्वना विविध बजारोमां खूब झड़पथी ग्राहकोने वस्तु वेची देवा माटेनी स्पर्धाओ चाले छे। एनकेन पद्धतिथी, एनकेन रीतथी कोई पण प्रकारनी लोभामणी जाहेरातो आपीने, कोई पण वस्तुनो आकर्षक देखाव जे छे उठाव जे मूकीने, त्यार पछी जोईए तो कोई पण प्रकारनी नानी मोटी स्कीम द्वारा ए वस्तु ग्राहकोने केटली झड़पथी आपी देवाय ए अंगेना प्रयत्नो थई रह्या छे। तो मित्रों ए समये ग्राहकनी सलामती अने सुरक्षा સૌથી આવશ્યક અને જરૂરી મુદ્દો વિશ્વ સ્તરે બનેલો આપણે જોવા મળે છે। ભારતની અંદર સૌથી પ્રાચીન સમયમાં એટલે કે ઈસવીસન પૂર્વની બીજી સદીમાં પણ ગ્રાહક સુરક્ષા અને રક્ષણ માટેની કામગીરીનો ઉલ્લેખ આપણે અર્થશાસ્ત્રમાં જોવા મળે છે। પણ મિત્રો એમ કહીએ કે આધુનિક વિશ્વમાં ગ્રાહક સુરક્ષાની જો સૌપ્રથમ કોઈ પહેલ કરી હોય તો મિત્રો આપણે એમાં અમેરિકાને ગણી શકીએ। અમેરિકાની અંદર ગ્રાહક જાગૃતિને લઈને ખૂબ આંદોલનો થયા। અમેરિકન સંસદની અંદર ગ્રાહક સુરક્ષા અને સલામતી માટેના અમુક સમયે ખરડાઓ પસાર કર્યા। ગ્રાહકને અમુક પ્રકારના અધિકારો આપવાની ભલામણ છે એ સૌપ્રથમ અમેરિકાએ કરી। તો મિત્રો પશ્ચિમના દેશોમાં ખાસ કરીને અમેરિકામાં ગ્રાહક સુરક્ષા અને સલામતી માટેના ખૂબ આંદોલનો થયેલા જોવા મળે છે। મિત્રો ગ્રાહક સુરક્ષા અને સલામતીમાં જેટલા આંદોલનોનું જ મહત્વ છે એની સાથે સાથે ગ્રાહક વધુ વધુ જાગૃત બને, એને ગ્રાહક શિક્ષણ પ્રાપ્ત થાય, એ પોતાના હકો માટે લડતો થાય એ માટેના પ્રયાસો પણ વિશ્વ સ્તરે આજે
થઈ રહ્યા છે અને કરવામાં આવી રહ્યા છે. મિત્રો, ભારતની બાબતની અંદર જો વાત કરીએ તો ભારતની અંદર અત્યારે ગ્રાહક શિક્ષણને લઈને ઘણા બધા પ્રશ્નો છે. આજે અપૂરતું શિક્ષણ છે, ટૂંકમાં દેશની અંદર નિરક્ષરતા છે, ગ્રામીણ સ્તરે ઘણા લોકો વસવાટ કરે છે જે નવી નવી વસ્તુ બજારમાં આવે જેનાથી અપરિચિત હોય છે, એની કિંમત, એની કંપની, એની બનાવવાની પ્રક્રિયા એટલે કે એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, આ બધી વસ્તુથી બહુ વસ્તુ જાણકાર ગ્રામીણ સ્તરના લોકો હોતા નથી, તો એ વધારે ઝડપથી છેતરાઈ જવાની સંભાવનાઓ મિત્રો રહેતી હોય છે. તો ભારતની અંદર ગ્રાહક શિક્ષણની અને ગ્રાહક જાગૃતિની ખૂબ જરૂરિયાતો દિન પ્રતિદિન વધતી જાય છે અને સામાન્ય રીતે આપણે જોવા મળે છે એવું કહેવાય. પાઠની અંદર મિત્રો આપણે ભારતે શું પ્રયત્નો કર્યા ગ્રાહક સુરક્ષાને લઈને, કેવા પ્રકારના કાયદા ઘડ્યા, કેવા પ્રકારના મંડળો બનાવ્યા, ગ્રાહક સુરક્ષા અને સલામતી માટે કયા પગલાઓ ભર્યા, ગ્રાહકને કેટલા અધિકારો આપ્યા, ગ્રાહકને કેટલી કેટલી ફરજો આપી, આ બધી વસ્તુનો ઉલ્લેખ મિત્રો આ પાઠની અંદર કરવામાં આવ્યો છે. તો ક્રમબદ્ધ આપણે એક પછી એક મુદ્દા તરફ આગળ વધતા જઈએ. સૌથી પહેલા આપણે એક શબ્દનો અર્થ સમજીએ જે પાઠનું નામ જ છે, ગ્રાહક સુરક્ષા એટલે શું. તો સામાન્ય એક ડેફિનેશન વ્યાખ્યા સાથે આપણે પાઠની શરૂઆત કરીએ. અત્યારે હું આ જે બોર્ડની જે બ્લુ પ્રિન્ટ છે અને ગુણભારનું જે વિવરણ છે એ હું મિત્રો ચેકી નાખું છું, જે અલગ બુક્સની અંદર તમે નોંધી લેજો. તો ત્યાર પછી આપણો પાઠનો પહેલો મુદ્દો આપણી સામે આવે છે કે ગ્રાહક સુરક્ષાનો અર્થ આપો. ગ્રાહક સુરક્ષાનો મિત્રો અર્થ આપો. આપણે જાણીએ છીએ કે એક તો ઉત્પાદકો કે જે ચીજ વસ્તુનું શું કરે છે, ઉત્પાદન કરે છે. બીજો મિત્રો એક વર્ગ છે જેને આપણે કહીએ વેચાણકારો કે જે વસ્તુને વેચે છે. અને ત્રીજો એક વર્ગ છે મિત્રો વસ્તુને ખરીદે છે. તો મિત્રો જે વસ્તુને ખરીદે થયો એ ગ્રાહક થયો, વેચાણ કરતા છે એ મધ્યસ્થ કડી છે. કોની વચ્ચે? તો કે ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે. તો સામાન્ય રીતે જોઈએ તો સમાજની અંદર વસ્તુ બનીને ગ્રાહક સુધી પહોંચે એવી આદર્શ મિત્રો ત્રણ ચેન છે આમ ગણીએ તો. એક તો ઉત્પાદક આપણે કહીએ છીએ કે જે વસ્તુનું ઉત્પાદન કરે છે, બીજું એ જ વસ્તુનું શું કરે છે, વેચાણ કરે છે, અને ત્રીજો એ જ વસ્તુને વાપરે છે. મતલબ કે ગ્રાહક છે એની માટે શબ્દ ક્યાંક વપરાયો છે, ઉપભોગતા. ઉપભોગતા મતલબ વાપરનારો. અને ખાસ કરીને જોઈએ તો ઉત્પાદક માટે શબ્દ વાપરે છે નિર્માણ કરતા, મતલબ કે બનાવનાર. તો બનાવનારથી ગ્રાહક સુધી પહોંચે છે એની વચ્ચે એક કડી છે, એક માધ્યમ છે, એની છે વેચાણ કરતા. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આજે ઉત્પાદક રીતે અને વેચાણ કરતા રીતે બંને એમ કેમ રીતે પોતાની પાસે પડેલી વસ્તુ ગ્રાહકો સુધી જાય, પોતાની પાસે રહેલી ગ્રાહકોને વસ્તુ વેચી દે એ માટેની ઘણી બધી યુક્તિ પ્રયુક્તિઓ જે છે એ કરતા આપણે જોવા મળતા હોય છે. આમાં અયોગ્ય ક્યારેક રીતરસ્મો અપનાવવામાં આવે, ક્યારેક અનૈતિક રીતરસ્મો અપનાવવામાં આવે, અને ક્યારેક કોઈક શોષણયુક્ત નીતિ અપનાવવામાં આવે. તો મિત્રો ઉત્પાદક અને વેચાણ કરતા તરફથી અપનાવવામાં આવતી અયોગ્ય નીતિ, શોષણયુક્ત નીતિ અને અનૈતિક રીતરસ્મો સામે રક્ષણ આપવાની પ્રક્રિયાને ગ્રાહક સુરક્ષા કહેવાય છે. તો મિત્રો એક વ્યાખ્યા આપણે લખીએ કે ઉત્પાદકો, શબ્દ લખું છું ઉત્પાદકો, ઉત્પાદકો, ત્યાર પછી વેચાણ કરતા ની અનૈતિક શોષણયુક્ત અને અયોગ્ય નીતિ સામે રક્ષણ પૂરું પાડવાની પ્રક્રિયાને ગ્રાહક સુરક્ષા કહેવાય છે. મિત્રો આ વ્યાખ્યાથી બે પક્ષકારો જે વસ્તુને વેચવા માટે અલગ અલગ પ્રકારની રીતરસ્મો અપનાવે છે પણ એ કેવી છે, અયોગ્ય છે.
હકારાત્મક પદ્ધતિ વસ્તુ નથી વેચતા કે ભાઈ વસ્તુ સારી હોય, ગુણવત્તા વાળી હોય, યોગ્ય ભાવ હોય, એની સંપૂર્ણ પ્રકારની એક્સપાયરી ડેટ વહી ન ગઈ હોય, એવી સારી ગુણવત્તા વાળી વસ્તુ નથી વેચતા. પણ એ વસ્તુમાં કઈ ખામી હોય, કઈક ત્રુટી હોય, એવી વસ્તુને ગ્રાહકો સુધી પહોંચાડવાની કામગીરી કરે. એટલે એની માટે શબ્દ વાપર્યો છે અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય, જે યોગ્ય નથી એવી. આવી નીતિ અને રીતિઓ દ્વારા ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડવાની કામગીરી આ બે પક્ષકારો કરે છે. એની સામે જે રક્ષણ પૂરું પાડે ને એને કહેવાય ગ્રાહક સુરક્ષા. આ અનૈતિક વસ્તુઓ સામે જે રક્ષણ પૂરું પાડે એને નામ આપ્યું છે ગ્રાહક સુરક્ષા. તો મિત્રો, ગ્રાહક સુરક્ષા એટલે રક્ષણ કોના સામે? તો કે ઉત્પાદકો અને વેપારીઓ સામે. કઈ બાબતનું રક્ષણ? તો એમની અયોગ્ય નીતિઓ સામે રક્ષણ પૂરું પાડે, જેને આપણે ગ્રાહક સુરક્ષા કહીએ. વર્તમાન સમયમાં મિત્રો આ રક્ષણની ખૂબ આવશ્યકતા ભારતની અંદર આપણે જોવા મળે છે, જે મેં તમને અગાઉ વાત કરી. મિત્રો, શોષણ જ્યારે થાય ગ્રાહકનું, જ્યારે એ પીડા અનુભવે છે, એને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકીએ. જે આપણને સમાજની અંદર શોષિત થયેલા ગ્રાહકો ઉપરથી જાણવા મળે છે અથવા જોવા મળે છે, તો શોષણને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય. ગ્રાહક શોષણને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય. મિત્રો, પહેલું શોષણ છે જેને આપણે કહીએ છીએ શારીરિક અને માનસિક શોષણ. બીજું મિત્રો આપણે સામાન્ય રીતે કહી શકીએ છીએ આર્થિક શોષણ, જે સામાન્ય રીતે નાણાકીય બાબતો સાથે સંબંધ ધરાવતું હોય એવા શોષણ તરીકે આપણે મૂકી શકીએ. અને ત્યાર પછી મિત્રો લખી છે જાહેર હિતને થતું નુકસાન. આ ત્રણ બાબતો એમ કેમ રીતે ગ્રાહકો છે શોષિત અથવા પીડિત મિત્રો બનતા હોય. સમજી લઈએ શારીરિક અને માનસિક શોષણ કેવું મિત્રો. તો કે કોઈ વસ્તુનો ખોરાક તરીકે તમે ઉપયોગ કર્યો, તમે વાપરી, કોઈ વસ્તુને તમારી જીવન જરૂરિયાતની સગવડતા માટે કોઈ વસ્તુનો તમે ઉપયોગ કર્યો, એ વસ્તુનો ઉપયોગ કરવાથી તમને જે શારીરિક રીતે નુકસાન થાય, મતલબ કે તમે માંદા પડો, તમે માની લો કે કોઈ સ્વિચ લાવ્યા, તમે ઇલેક્ટ્રોનિક સ્વિચ લાવ્યા મિત્રો, એને તમે લગાડી અને સ્વિચ તમે પાડવા ગયા અને ઓચિંતા તમને કરંટ લાગ્યો એટલે તમને શારીરિક નુકસાન થયું, તરત તમારે દવાખાને જવું પડ્યું, તમારો ઇલાજ કરાવવો પડ્યો, તમારા શરીરની અંદર કરંટ લાગવાથી તમને ઘણું ડેમેજ એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું છે. તો આવા પ્રકારના નુકસાનને કહેવાય શારીરિક નુકસાન. મિત્રો, કોઈ પણ વસ્તુને લાવ્યા, તમે ખરીદી ખોરાકી વસ્તુને, એ વસ્તુને તમે બનાવી રાંધી અને ખાધી, એ ખાધા પછી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું છે, તો એવા સંજોગોમાં તમે શારીરિક નુકસાન જે છે એ ભોગવી રહ્યા છો, એવો શબ્દ વાપરી શકાય છે. તો ઘણીવાર મિત્રો ગ્રાહકની પહેલી જરૂરિયાત છે સલામતીની, અને એ સલામતી જરૂરિયાતોનો એ શું થાય છે, ભંગ થાય છે. કારણ કે લોકોની શરીર સાથે, લોકોના જીવન સાથે અહીં છેડા કરવામાં આવે છે, એટલે સૌથી પહેલું આવશે શારીરિક શોષણ થાય છે માણસ. મિત્રો, બીજું આવે છે માનસિક શોષણ. ઘણીવાર શું થતી હોય કે વસ્તુની કિંમત વધુ લઈ લે, ક્યારેક એવું બને કે વસ્તુની જે ઘટ તમને આપવામાં આવે, તમને ડુપ્લિકેટ વસ્તુ દઈ દેવામાં આવે. તો જ્યારે એ વસ્તુ ખરીદીને તમે ઘરે આવો છો અને તમને એની જાણકારી મળે છે, તમને એની જાણ થાય છે, ત્યારે સતત તમે માનસિક પીડા અનુભવો છો, તાણ અનુભવો છો, હતાશા અનુભવો છો. મિત્રો, આ તાણ અને આ હતાશાને આપણે કહી શકીએ માનસિક શોષણ. ત્યાર પછી મિત્રો આજે આર્થિક શોષણ. આજે તમે કોઈ પણ વસ્તુ ખરીદવા ગયા અને એની મૂળ કિંમત કરતા વધુ કિંમત તમે ચૂકવો છો, સમજણ કે કાળા બજાર લે છે બરાબર. કોઈ માણસ દાખલા તરીકે થિયેટરમાં તમે મૂવી જોવા ગયા, મૂવીની કિંમત 100 રૂપિયા છે, એક વ્યક્તિની ટિકિટ છે એ 100 રૂપિયા છે, હવે તમે એની બદલે 150 રૂપિયા પેડ કરો છો, મતલબ કે 50 રૂપિયાને વધારે લીધા. શું કામ? પિક્ચર છે એ હાઉસફુલ થતું હતું, સારામાં સારું પિક્ચર હતું એટલે જોનાર લોકોની સંખ્યા વધી ગઈ હતી, તમે થોડા લેટ પહોંચ્યા એટલે તમારે બારી ઉપરથી ટિકિટ ઉપલબ્ધ થઈ નહીં, તમને બાર વચેટિયાઓ પાસેથી, કાળી બજારી કરતા વ્યક્તિઓ પાસેથી તમારે ટિકિટ લેવી પડી. તો 50 રૂપિયા તમે શું ચૂકવા? વધુ દીધા. તો એ વસ્તુની મૂળ કિંમત કેટલી હતી? 100.
અને ચૂકવ્યા કેટલા? તો કે 150 રૂપિયા. તો 50 રૂપિયા વધારે દીધા. આ 50 રૂપિયા વધારાના પૈસા જે તમે ખર્ચ્યા એ તમારો મિત્ર આર્થિક નુકસાન થયું. એટલે નાણાકીય રીતે પણ ઘણી વાર તમે નુકસાન ભોગવતા હો તો મિત્રો થાય આર્થિક શોષણ. ત્યાર પછી મિત્રો આવે છે જાહેર હિતને થતું નુકસાન. ઘણી વાર ઉત્પાદકો દ્વારા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે એના થકી સમાજ અને રાષ્ટ્રને અને સમાજના લોકોને સમગ્ર લોકોને નુકસાન થતું હોય, આવું જાહેર હિતને નુકસાન તરીકે ઓળખાવી શકાય. હું એક્ઝામ્પલ આપું મિત્રો કે સાડીનો જે ઉદ્યોગ હતો જેતપુરની અંદર, તો જેતપુર એ બાંધણી માટે ફેમસ શહેર હતું. તો જેતપુરની અંદર જેટલું સાડી બનતી અને જેટલું સાડીનું નિર્માણ થતું એની સાથે સાથે જેતપુરના એ સાડી અથવા બાંધણી બનાવતા ઉદ્યોગના કારખાનાઓ પોતાની જે નકામો જે કેમિકલ વાળો કચરો હતો, જે રસાયણ વાળો કચરો હતો, રંગ વાળો જે બધો કચરો હતો, પ્રવાહી કે ગન, એ બધો ત્યાં નદીમાં ઠાલો હતા. તો જેતપુરની નદીનું પાણી છે હંમેશા લાલ લીલું કે કાળું જ રહેતું. તો મિત્રો સમાજના તમામ લોકોને એ પ્રદૂષિત જળ મળ્યું તો એ જાહેર રીતે થતું નુકસાન થયું મિત્રો. એવી જ રીતે કોઈ કંપની પ્લાસ્ટિક વાપરે છે, કોઈ કંપની વધુ પડતો રસાયણ જે નુકસાનકારક રસાયણ હોય એ વસ્તુનો ઉપયોગ કરે છે અને સમાજના બધા લોકો જે છે એનો ઉપયોગ કરતા હોય તો એનાથી પણ નુકસાન જતું હોય. ભેળસેળ વાળું પેટ્રોલ વેચાતું હોય, તો મિત્રો તમે પૈસા પેટ્રોલના પૂરા ચૂકવો છો પણ તમને મળે છે કેવું એ ભેળસેળ વાળું, તો એનાથી વેહિકલની અંદર સાધનની અંદર ધુમાડો વધુ નીકળે. તો ધુમાડો વધુ નીકળવાથી શું થયું? તો કે પ્રદૂષણ વધ્યું. તો પ્રદૂષણ વધ્યું એનાથી શું થાય? નુકસાન બધાને થાય, કારણ કે બધાને ઝેરી વાયુની અસર થવાની છે. તો સ્વાભાવિકપણે મિત્રો જાહેર હિતને થતું નુકસાન કહેવાય. તો આવા 3 પ્રકારના ક્લિયર કટ નુકસાન આપણી સામે આવે છે. જે ગ્રાહક વસ્તુ ખરીદે છે, વસ્તુના પૂરેપૂરા પૈસા ચૂકવે છે, છતાં આવા 3 પ્રકારની નુકસાનીઓ ક્યારેક વધતા ઓછા પ્રમાણમાં ગ્રાહક ભોગવી લેતો હોય છે અને જેને આપણે ગ્રાહક શોષણ એવું નામ આપીએ છીએ. તો મિત્રો આ થઈ ગ્રાહક સુરક્ષાનો અર્થ. ત્યાર પછી ગ્રાહક શોષણને 3 ભાગમાં આપણે ડિવાઈડ કર્યું. પાઠની અંદર પહેલો મિત્રો આપણી સામે પ્રશ્ન આવે છે કે ગ્રાહકનો અર્થ આપી અને ગ્રાહક સુરક્ષા માટેનું મહત્વ સમજાવો, ગ્રાહકને સલામતી માટેનું મહત્વ સમજાવો. તો ત્યાર પછી મિત્રો ગ્રાહકોનો અર્થ આપો, પાઠનો પહેલો મુખ્ય પ્રશ્ન જેને આપણે મોટો પ્રશ્ન અથવા VLQ પ્રશ્ન કહીએ. ગ્રાહકનો અર્થ આપીને ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો. ગ્રાહકનો અર્થ આપી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો. મિત્રો મહત્વ સમજાવો અને પહેલો શબ્દ આપો અર્થ આપો. હવે જો ગ્રાહક છે ને એ આમ કહીએ તો સામાન્ય અર્થ છે કે કોઈ પણ વસ્તુ ખરીદનાર છે એને ગ્રાહક કહેવાય. મિત્રો વર્ષો સુધી આ જ વ્યાખ્યાને પ્રસ્થાપિત કરવામાં આવી અને સ્વીકારવામાં આવી અને માનવામાં આવી, પણ ઘણીવાર જ્યારે ગ્રાહક શોષિત થતો, જ્યારે ગ્રાહક પીડિત થતો, જ્યારે ગ્રાહકનું શોષણ થતું, ત્યારે ગ્રાહક જ્યારે ન્યાય માંગવા માટે અદાલતમાં જતો ને તો એ પોતે એવું સાબિત ન કરી શકતો કે એ ગ્રાહક છે. એટલે પહેલા તો ગ્રાહકને વ્યાખ્યાને કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી કે ગ્રાહક ખરેખર કોને કહેવો જોઈએ. એટલે કાયદા દ્વારા આપવામાં આવેલી સૌ પ્રથમ આપણે ગ્રાહકની વ્યાખ્યા જોઈએ. આ વ્યાખ્યા મિત્રો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં આપેલી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. મિત્રો ભારતની અંદર ગ્રાહકની સુરક્ષા અને સલામતી માટે બનેલો સૌથી પહેલો સર્વગ્રાહી કોઈ કાયદો હોય ને તો એ છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ. આ કાયદો ભારતીય ઇતિહાસનો ગ્રાહકની સુરક્ષા અને સલામતી માટેનો સૌથી મહત્વનો અને અગત્યના કાયદા તરીકે પ્રસ્થાપિત થયો. આનાથી ભારતની અંદર ગ્રાહકો સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સલામત બન્યા એવું આપણે કહી શકીએ છીએ. આ કાયદામાં જે મિત્રો વ્યાખ્યા કરી ગ્રાહકની એ વ્યાખ્યા હું અહીંયા લખું છું. એવી વ્યક્તિ કે જે ગ્રાહકની વ્યાખ્યા કરું છું, એવી વ્યક્તિ કે જે
અવેજના અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે અથવા પ્રાપ્ત કરે છે. જો મેળવે છે શબ્દ પણ લખો, પ્રાપ્ત કરે છે એવો પણ શબ્દ લખો. જો મિત્રો લખ્યું છે અવેજના બદલામાં, અવેજ એટલે મોટા ભાગે આપણે શું લઈએ, નાણું, પૈસા. કોઈ પણ વ્યક્તિ પૈસાના બદલામાં ચીજ વસ્તુ કે સેવા, જો વસ્તુ માટે શબ્દ આપણે ચીજ વસ્તુ શબ્દ લખું છું અને અહીંયા માટે શબ્દ લખું છું સેવા. મિત્રો તમે કોઈ બોલ પેનની ખરીદી કરો એ થઈ ચીજ વસ્તુ, કારણ કે પૈસાના બદલામાં તમને શું મળ્યું, વસ્તુ. હવે સેવા એટલે મિત્રો દાખલા તરીકે તમે બસની સેવા પ્રાપ્ત કરો છો, મિત્રો તમે વીજળીની સેવા પ્રાપ્ત કરો છો, મિત્રો તમે ટેલિફોનની સેવા પ્રાપ્ત કરો છો. તો તમને નાણાંના અવેજમાં ફક્ત શું મળે છે, સેવા મળે છે, વસ્તુ નથી મળતી. તો બે શબ્દ વાપર્યા, વસ્તુ કે સેવા. તો વસ્તુ શું છે અને સેવા શું છે એ વસ્તુ તમે ખાસ સમજો. હવે મિત્રો અહીંયા વ્યાખ્યા પૂરી નથી થતી. કોઈ પણ વ્યક્તિ અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે અથવા પ્રાપ્ત કરે એને ગ્રાહક કહેવાય. અહીંયા વ્યાખ્યા પૂરી નથી થતી. ઘણીવાર શું થાય, અવેજની ચૂકવણી ન પણ થાય. એટલે વ્યાખ્યામાં ચાર કન્ડિશન લખી છે કે ચૂકવણી પૂર્ણ થઈ ગઈ હોય. શબ્દ લખું છું અવેજની ચૂકવણી પૂર્ણ થઈ હોય, મતલબ કે પૂરેપૂરા પૈસા આપી દેવામાં આવ્યા હોય. આ 10 રૂપિયાની બોલ પેન છે ને, 10 એ 10 રૂપિયા ચૂકવી દીધા હોય અને એના બદલામાં એને શું મેળવી લીધી હોય, બોલ પેન લઈ લીધી હોય. એટલે અવેજની પૂર્ણ ચૂકવણી કરી, સંપૂર્ણ ચૂકવણી કરી દીધી હોય અને ચીજ વસ્તુ કે સેવા લીધી હોય. આ પહેલી કન્ડિશન. મિત્રો પૈસાની ચૂકવણી ન કરી હોય, ચૂકવણી કરવાનું વચન આપ્યું હોય, મતલબ ઉધાર લીધું, ચૂકવણી કરવાનું વચન આપ્યું હોય, મતલબ કે 10 રૂપિયાની બોલ પેન છે ને એમાં એવું કીધું કે હું 10 રૂપિયા તમને પછી આપી દઈશ, મતલબ ઉધાર લીધી, પૈસાની ચૂકવણી કરી નથી. એટલે ચૂકવણી કરવાનું વચન આપ્યું, હું તમને પછી પૈસા આપી દઈશ. ત્યાર પછી ત્રીજી કન્ડિશન મિત્રો લખે છે, અંશતઃ ચૂકવણી કરી હોય, અંશતઃ ચૂકવણી કરી હોય અને અંશતઃ ચૂકવણીનું વચન આપ્યું હોય મતલબ કે અડધા પૈસા દીધા અને અડધા પૈસા પછી આપી શકું કીધું હોય, મતલબ 10 રૂપિયાની પેન મિત્રમાં 5 રૂપિયા રોકડા આપ્યા, અંશતઃ ચૂકવણી કરવાનું વચન આપ્યું, 5 રૂપિયા હું પછી આપી જઈશ, એટલે અડધા પૈસા આપ્યા, અડધા પૈસા પછી આપી જઈશ એવું તમે કીધું. મિત્રો કન્ડિશન નંબર 4, વિલંબિત ચૂકવણીની કોઈ પદ્ધતિને સ્વીકારવામાં આવી હોય. અને વિલંબિત પદ્ધતિ એટલે શું મિત્રો, તો કે હપ્તાથી વસ્તુ ખરીદી લીધી હોય, તો એ શબ્દને આપણે શું કહીએ, વિલંબિત ચૂકવણી. થોડા દર મહિને 1-1 હજાર રૂપિયા દઈએ અને કોઈ વસ્તુ ખરીદીએ તો એ શું થાય, વિલંબિત ચૂકવણીની પદ્ધતિ થઈ મિત્રો. હજી મિત્રો 5મી કન્ડિશન, ખરીદનારની મંજૂરીથી વસ્તુ વાપરનાર ગ્રાહક કહેવાય. ખરીદનારની મંજૂરીથી વસ્તુ વાપરનાર ગ્રાહક કહેવાય છે. લો મિત્રો આ આખી ગ્રાહકની વ્યાખ્યા થઈ. એવી વ્યક્તિ અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવી હોય, મતલબ ખરીદી કરે, અવેજ એટલે પૈસા, પૈસાના બદલામાં વસ્તુ કે સેવા લે, આ પૈસા પૂરેપૂરા ચૂકવે, મતલબ આ શબ્દ લખું રોકડાથી ખરીદે, આ વસ્તુ જે છે એ પછી ચૂકવણી કરે,
એટલે ઉધાર ખરીદી કરે, ત્યાર પછી છે અડધા પૈસા રોકડા આપ્યા અને અડધા પૈસા છે એ પછી ચૂકવવાનું વચન આપ્યું, 50% રકમ ચૂકવી 50% પછી આપ્યું. ચોથી કન્ડિશન વસ્તુ હપ્તાથી ખરીદી અને ત્યાર પછી ખરીદનારની મંજૂરીથી. હવે મિત્રો જોજો, પક્ષકારો કેટલા લીધા? એક ઉત્પાદક, પછી કોણ લીધું? વેપારી, ત્યાર પછી આપણે કોણ લીધા? ગ્રાહક. તો ગ્રાહક શું છે? વસ્તુ વાપરનારો. કોની પાસેથી મેળવે છે? એ વેપારી પાસે. વેપારીએ કોની પાસે લીધી? ઉત્પાદક પાસેથી. તો વેપારીને શું આ નામ આપ્યું? ખરીદનાર. ખરીદનારની સંમતિથી, મતલબ વેપારીની સંમતિથી વસ્તુ વાપરનાર ગ્રાહક કહેવાય, વસ્તુ વાપરનાર ગ્રાહક કહેવાય. એટલે અહીંયા ખરીદનાર કોને સંબોધ્યો છે? વેપારીને. ખરેખર વેપારીએ વસ્તુ બનાવી નથી, વેપારીએ વસ્તુ લીધી છે. કોની પાસેથી લીધી? ઉત્પાદક પાસેથી. તો વેપારીને અહીં ખરીદનાર તરીકે સંબોધ્યો. આવી કોઈ પણ કન્ડિશન હોય મિત્રો, અને ગ્રાહક કહી શકાય છે. તમે ઉધાર લ્યો અને તમને નુકસાન ગયું તો પણ તમે ગ્રાહક છો, તમે હપ્તેથી લ્યો અને તમને નુકસાન ગયું તો પણ તમે ગ્રાહક છો અને એની પર દાવો માંડી શકો. તમે બધા પૈસા રોકડા આપી દીધા અને વસ્તુ ખરીદીને કોઈ નુકસાન થયું તો તમે એની પર દાવો માંડી શકો છો. અડધા પૈસા રોકડા આપ્યા અને અડધા પૈસા તમે પછી આપવાનું વચન આપીને વસ્તુ ખરીદી અને તમને નુકસાન થયું તો તમે દાવો માંડી શકો છો. તમે એની સંમતિથી વસ્તુ વાપરી છે તો તમે દાવો માંડી શકો. મતલબ એની સંમતિ ક્યારે થાય? તમારી પાસે વસ્તુનું બિલ હોય, એની પાસેથી ખરીદીનો આધાર હોય. આધાર મિત્ર સંમતિ, આવો શબ્દ વાપરું છું. મતલબ કે તમે મોલની અંદર ગયા, આજે તમે 10 વસ્તુ લીધી અને 11મી વસ્તુ છે એ ચોરી છુપીથી તમે સાઈડમાં લઈ લીધી. હવે મિત્રો બિલ કેટલાનું બન્યું? 10 વસ્તુનું. તો મતલબ કે મોલના માલિકની સંમતિથી કેટલી વસ્તુ લીધી તમે? 10. 11મી વસ્તુ તમે ચોરી છુપીથી લઈ લીધી, મતલબ કે અસંમતિ વાળી વસ્તુ છે. તો એ 11મી વસ્તુથી તમને કઈ નુકસાન જાય તો તમે દાવો માંડી શકો નહીં, કારણ કે એની ખરીદી માટેનું તમારી પાસે ડીલ છે નહીં. તો મિત્રો સૌ પ્રથમ ખરીદનારની મતલબ વેપારીની સંમતિ જોઈએ અને એની સંમતિથી તમે વસ્તુ વાપરો ત્યારે મતલબ તમે ગ્રાહક કહી શકો છો. મિત્રો આટલી આટલી બાબતોને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની વ્યાખ્યા કરવામાં આવી છે. જો આમાં બે વસ્તુ છે ને એ ગ્રાહક તરીકે નથી જોવાતી. મિત્રો એક વસ્તુ પુનઃ ખરીદી કરી હોય, એકને એક વ્યક્તિએ ખરીદી કરી લીધી એની પાસેથી તમે લઈ લો તો તમે ગ્રાહક નથી બનતા. હું એક્ઝામ્પલ આપું કે હું મોબાઈલના સ્ટોરથી મોબાઈલ લઈ આવ્યો, એ મોબાઈલ મારો છે, બિલ મારા નામનું છે, એની માલિકી હું ધરાવું છું. આ જ મોબાઈલ મેં મારા કોઈ મિત્રને આપી દીધો, તો મારો જે મિત્રને મેં મોબાઈલ આપ્યો છે ને એ ગ્રાહક ન કહેવાય, ગ્રાહક હું જ કહેવાય. કારણ કે એ બિલ મેં મારા નામે છે, એ વસ્તુ મેં ખરીદી છે, એનો મૂળ માલિક હું છું. મેં બીજાને ખાલી વાપરવા આપી, મતલબ કે મેં બીજા કોઈને વેચી, જેને રીસેલ કહેવાય, પુનઃ વેચાણ. એવા સંજોગોમાં મિત્રો ગ્રાહકની વ્યાખ્યા થતી નથી, મતલબ ગ્રાહકની વ્યાખ્યામાં એની ગણતરી કરવામાં આવતી નથી એવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો વ્યાપારિક હેતુસર જે વસ્તુ ખરીદાણી હોય ને એને ગ્રાહક ન કહેવાય. હું તમને એક્ઝામ્પલ આપું, ઉત્પાદકે કોને વસ્તુ વેચી? વેપારીને. વેપારીએ કોને વેચી? ગ્રાહકને. ગ્રાહક શું છે? ઉપભોક્તા, વાપરનારો. હવે આ વેપારી છે ને એ ગ્રાહક ન કહેવાય મિત્રો, કારણ કે એ વસ્તુ વાપરનારો નથી, એને વસ્તુ ઉપયોગ નથી કરી. તો જે મોબાઈલ સ્ટોર ઉપર મોબાઈલ લઈને બેઠા છે એ લોકો ગ્રાહકો નથી, કારણ કે એ મોબાઈલને વાપરતા નથી. હવે હું ત્યાં જઈને વસ્તુ ખરીદું છું, મતલબ હું એ વસ્તુ વાપરું છું, તો વાસ્તવમાં હું શું થયો? ગ્રાહક થયો. તો મિત્રો આમાં બે વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. જે વસ્તુ પુનઃ વેચાણ થાય, ફરી વખત વેચાય, એ કોઈ સંજોગોમાં ક્યારેય પણ ગણતરીમાં લેવાય નહીં. અને ત્યાર પછી મિત્રો જે વસ્તુ વેપારીઓ છે એ કોઈ સંજોગોમાં ક્યારે ગ્રાહક કહેવાય નહીં. તો આ કાયદા દ્વારા, ગ્રાહક સુરક્ષા અધિનિયમ દ્વારા ગ્રાહકની જે વ્યાખ્યા કરી એની વાત થઈ મિત્રો.
હવે આપણે જોયું છે ગ્રાહક સુરક્ષાનું મહત્વ. મિત્રો, ગ્રાહક સુરક્ષાના મહત્વને બે ભાગમાં ડિવાઈડ કરે છે. ગ્રાહક સુરક્ષાનું મહત્વ, ત્યાર પછી આવે છે ગ્રાહક સુરક્ષાનું મહત્વ. મિત્રો, વિશ્વના દેશોમાં આજે ગ્રાહકની સુરક્ષા અને સલામતી માટેના ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. આની માટે અસંખ્ય પ્રકારના કાયદાઓનું પણ નિર્માણ કર્યું, મતલબ ઘડ્યા છે, બીજા શબ્દોમાં કહું તો કે બનાવ્યા છે. સાથે સાથે ગ્રાહકોની સુરક્ષા અને સલામતી માટે ગ્રાહક શિક્ષણને પણ મહત્વ દઈ રહ્યું છે. આ અત્યારે માની લો કે તમે અત્યારે 11મો પાઠનો અભ્યાસ કરો છો, તો મિત્રો એ થયું ગ્રાહક શિક્ષણ, તમને ગ્રાહકની સુરક્ષા અને સલામતી માટે અવેર કરવા, તમને એના વિશે માહિતગાર કરવા, તમે એના વિશે સમજણ આપી. આજે ભવિષ્યના તમે પણ એક ગ્રાહક છો, તો આ થયું ગ્રાહક શિક્ષણ. ત્યાર પછી આવે છે ગ્રાહકની સુરક્ષા અને સલામતી માટે મંડળોની પણ રચના થઈ, જે માણસ ખાનગી મંડળો બનાવી શકે, સોસાયટી, પોતાનો એરિયા, પોતાનો વિસ્તાર, પોતાનું કોઈ ક્ષેત્ર, પોતાનું કોઈ રાજ્ય, એની અંદર કામ કરી શકે એ પ્રકારે કોઈ ખાનગી મિત્રો મંડળ પણ બનાવે છે. અને આવા મંડળો ગ્રાહકની સુરક્ષા અને સલામતી માટે ખૂબ કામ કરે છે, સારી રીતે લડે છે. ઘણી વાર શું થતું હોય કે આપણે 5, 25 કે 50 રૂપિયાની વસ્તુથી શોષિત પામ્યા હોય, પીડિત થયા હોય, તો આપણે દાવો નથી માંડવાનો. આજે માની લો કે 100 રૂપિયાની વસ્તુ તમે લીધી અને તમને એમ લાગ્યું કે મારું આમાં શોષણ થયું છે, તો તમે એવું કહી શકો 100 રૂપિયામાં ક્યાં આપણે લડવું, જવા દે. તો આવા પ્રકારની જે ભાવના છે, આવા પ્રકારનો જે તમારો વિચાર છે, એ ગલત છે. આજે તમને 100 રૂપિયાનું નુકસાન થયું, એવી રીતે સમાજના હજારો લોકોને નુકસાન થાય. તો તમે એક વ્યક્તિ જો આવા જ નથી ઉઠાવતા એક જાગૃત ગ્રાહક તરીકે, તો તમે હજારો લોકોનું પણ સાથે નુકસાન કરો છો. આવું ન બને એટલા માટે સરકારે છૂટ આપી છે કે કોઈ પણ વ્યક્તિ પોતે મંડળ રચી શકે, કોઈ પણ વ્યક્તિ ખાનગી મંડળો બનાવી શકે. હવે આ મંડળોનું કામ શું છે? સતત ગ્રાહકની સુરક્ષા અને સલામતી કરવી, ગ્રાહકો વતી કોર્ટમાં કેસ દાખલ કરવો. હવે મને 100 રૂપિયા નુકસાન થયું તો હું નહીં જાઉં, હું કહેશ કે ભાઈ મારે હવે ક્યાં ટાઈમ છે, પણ હા, એવું ચોક્કસ કરીશ કે હું એક મારા કોન્ટેક્ટમાં હોય એવા મંડળને જાણ કરીશ કે ભાઈ જો અહીંથી મેં વસ્તુ ખરીદી પણ મને 100 રૂપિયાની વસ્તુ લીધી પણ બહુ નુકસાન ગયું. તો મંડળને મેં જાણ કરીને હવે મંડળ લડશે, કારણ કે મંડળનું કામ જ છે ગ્રાહકની સુરક્ષા અને સલામતી. તો મિત્રો, વૈશ્વિક સ્તરે આવા મંડળો પણ ખૂબ ચાલી રહ્યા છે, ખૂબ થઈ રહ્યા છે, અને એ પણ ગ્રાહકની સુરક્ષા અને સલામતી માટે કામ કરી રહ્યા છે. મિત્રો, અહીંયા ગ્રાહક સુરક્ષાના મહત્વને દર્શાવતા બે પક્ષકારો આપ્યા છે. એક આપ્યા છે ખુદ ઉત્પાદક, જેને કહેવાય માલિક, ધંધાનો માલિક. ધંધાના માલિકની દ્રષ્ટિએ ગ્રાહકની સુરક્ષા અને સલામતી ખૂબ અગત્યની છે. અને બીજું, ગ્રાહકના સંદર્ભે પણ ગ્રાહક સુરક્ષા અને સલામતી પણ ઘણી અગત્યની છે. તો આપણે પહેલા એ જોશું ધંધાની દ્રષ્ટિએ કેમ. આજે વિચાર કરો કેટલો એક સરસ મજાનો ફેરફાર કહેવાય સમાજમાં, કે ઉત્પાદન કરનારો માલિક એ ખુદ એવું ઈચ્છે છે કે મારો ગ્રાહક સલામત અને સુરક્ષિત રહે. તો જ અહીંયા મુદ્દો લખ્યો હોય ને કે ધંધાની દ્રષ્ટિએ ગ્રાહકોની સુરક્ષા અને સલામતી. નકર ધંધાનો માલિક શું કામ એવું ઈચ્છે, એને તો નફાથી મતલબ છે. તો મુદ્દો મિત્રો આવે છે, પહેલો ભાગ આવે છે ગ્રાહક સુરક્ષાના મહત્વને રિલેટેડ, ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. આ મિત્રો થાય પહેલો પ્રકાર. બીજો કયો આવશે? ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. ગ્રાહક કઈ રીતે વિચારે છે એની સલામતી અને સુરક્ષા, એની વાત કરશું. અને ધંધો કઈ રીતે લોકોની સુરક્ષા અને સલામતી માટે અત્યારે કામ કરી રહ્યો છે એના વિશે આપણે વાત કરીએ. તો મિત્રો, સૌથી પહેલા ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. મિત્રો, આપણે ખ્યાલ છે કે કોઈ પણ ધંધો હોય ને હંમેશા સમાજમાં ચાલે છે, સમાજની વચ્ચે ચાલે છે, સમાજ માટે ઉત્પાદન કરે છે, અને સમાજની અંદર રહેલા જે લોકો છે, જેને આપણી ભાષામાં કહીએ ગ્રાહક, એની વસ્તુ વેચે છે. તો સ્વાભાવિક છે કે ધંધાની પોતાની પણ બહુ મોટું સામાજિક જવાબદારી કે ઉત્તરદાયિત્વ હોય. તો આજે મોટા ભાગના ધંધાના માલિકો
એના પોતાના જે ગ્રાહકો છે એની સુરક્ષા અને સલામતી માટે ખૂબ પ્રયત્ન કરતા હોય છે, એ પ્રયત્નોની વાત મિત્રો અહીં કરવામાં આવેલી છે. તો કેવા પ્રયત્નો કરતા હોય છે, કયા કયા દ્રષ્ટિકોણથી, કયા કયા વિચારથી એ પ્રયત્નો કરતા હોય છે, એ વન બાય વન આપણે જોતા જઈએ. સૌથી પહેલો મુદ્દો આવે છે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. સૌથી પહેલો નંબર એક, સમાજની સાધન સંપત્તિનો મિત્ર ઉપયોગ કરે છે ધંધો. આપણે જોઈએ છીએ કે ધંધાની અંદર વપરાતી કોઈ પણ વસ્તુ એ અંતે કોની છે, સમાજની. આજે સમજો કે કોઈ ઉદ્યોગ છે એ વીજળી વાપરે છે, તો ખરેખર એ વીજળી છે કોની, તો કે દેશના લોકોની. એ સંપત્તિ કોની છે, દેશના લોકોની. તો ઉદ્યોગ જે જે પ્રકારની સંપત્તિ વાપરે છે એ બધી અંતે સમાજની છે, લોકોની છે. તો ઉદ્યોગનું એ ઉત્તરદાયિત્વ છે, ઉદ્યોગની એ જવાબદારી છે કે સમાજના એ લોકોનું ભલું થાય, સમાજના એ લોકોનું કલ્યાણ થાય, અને એવા પ્રકારની નીતિઓ બને, એવા પ્રકારની રીતિ બને, એવા પ્રકારનું ઉત્પાદન થાય જે સમાજ ઉત્થાન માટે થાય, સમાજના વિકાસ માટે થાય. એવું ખરાબ ઉત્પાદન કરીને, એવા કોઈ પ્રકારની અયોગ્ય રીતરસમો અપનાવીને ધંધો સમાજમાં ચલાવવો એ ગેરવ્યર્થી છે. એક તો તમે સમાજની વસ્તુઓ વાપરો છો અને એની સામે તમે એ જ સમાજનું શોષણ કરો છો, એ ગલત વસ્તુ છે. એટલે ધંધાના માલિકો અત્યારે એવા દ્રષ્ટિકોણ સાથે આગળ વધી રહ્યા છે કે ધંધો છે એ સમાજની સંપત્તિ વાપરીને, સમાજની સંપત્તિનો ઉપયોગ કરીને ચલાવવામાં આવે છે. તો ધંધાનો હેતુ છે, ધંધાનું મહત્વનું પાસું એ હોવું જોઈએ કે એ સમાજના કલ્યાણ માટે કામ કરે. મિત્રો વીજળી લેશો, મિત્રો જળ લેશો, મિત્રો જમીન લેશો, મિત્રો જંગલ લેશો, તમામ પ્રકારની સજીવ જે સૃષ્ટિ લેશો, કંઈક ને કંઈક રીતે જોઈએ એન કેન રીતે ઉદ્યોગ છે એ ઉપયોગ કરતો હોય છે અને ઉત્પાદન કરે છે અને વસ્તુ ગ્રાહકોને વેચીને આવક પેદા કરે છે. ખરેખર એ સમાજની જ વસ્તુ છે અને એની ઉપર કોઈ પણ પ્રોસેસ કે પ્રક્રિયા કરીને ફરી વખત સમાજને વેચવામાં આવે છે અને સમાજ એટલે કે ગ્રાહક એને પૈસા આપીને ખરીદે પણ છે. તો આવા સંજોગોમાં ધંધાની એ નૈતિક ફરજ છે કે એ એક એક વ્યક્તિની કાળજી રાખે, એક એક વ્યક્તિના શોષણની ન થાય એની તકેદારી રાખે, એ પણ ધંધાની સૌથી મોટી જવાબદારી છે. સમાજની સુખાકારી રહે, સુખાકારી જળવા એ માટેના પ્રયાસો પણ કોઈ પણ ધંધાએ કરવા જોઈએ. તો ધંધાના દ્રષ્ટિકોણથી પહેલું મહત્વ, સમાજની સાધન સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ તો સમાજને કોઈક સારી વસ્તુ દઈએ. ત્યાર પછી બીજો મુદ્દો આવે છે સામાજિક જવાબદારી, જેને આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહીએ. સામાજિક જવાબદારી મિત્રો, ધંધાની સાથે સંકળાયેલા તમામ લોકો છે ને એ ધંધાના હિત ધરાવનાર લોકો કહેવાય. હું એક્ઝામ્પલ આપું તમને કે ધંધાની અંદર પૈસા રોકનાર, તો એ શું થઈ ગયો, રોકાણકાર. ધંધાની અંદર કામ કરનાર, તો કે કામદાર મજૂર. ઈ ધંધામાં બનતી વસ્તુને વેચનાર, તો કે વેપારી. ઈ જ વસ્તુને વાપરનાર, તો કે ગ્રાહક. તો મિત્રો આ ચારે ચાર વ્યક્તિ છે ને ઈ ધંધાના હિત ધારકો છે, ધંધા સાથે સંકળાયેલા લોકો છે. મિત્રો કોઈ પણ ધંધો ધંધા સાથે સંકળાયેલા લોકોનું શોષણ કઈ રીતે કરી શકે, કારણ કે આ તો ધંધાનો એક ભાગ છે, ધંધાનો હિસ્સો છે. આજે રોકાણકાર પૈસા રોકે છે એટલે ધંધો ચાલે છે. કોઈ ધંધાને એવો રાઈટ નથી કે એ રોકાણકારનું શોષણ કરે. મિત્રો એવી જ રીતે વસ્તુ બને છે એ ખરીદે છે પણ ગ્રાહક, તો ગ્રાહક છે એટલે વસ્તુ વેચાય છે. તો કોઈ મિત્રો કોઈ ધંધો ક્યારે ગ્રાહકનું શોષણ કેમ કરે, કારણ કે એ તો ધંધાના હિતમાં નથી. તો સ્વાભાવિક છે કે કોઈ પણ ધંધો પોતાના જે હિત ધારકો હોય એનું ક્યારેય પણ શોષણ કરી શકે નહીં. એ હિતધારકો પ્રત્યે ધંધાની એક જવાબદારી છે જેનું નામ આપ્યું સામાજિક જવાબદારી. મિત્રો રોકાણકારને રોકાણ કરવા બદલ સારું વળતર મળે, મિત્રો કામદારને કામ કરવા બદલ સારું વેતન મળે અને તમામ પ્રકારની ધંધા તરફથી સવલત મળે, વેપારીને વસ્તુ વેચવા બદલ સારું કમિશન મળે, ગ્રાહકે વસ્તુ ખરીદીને વાપરી છે તો ગ્રાહકને વસ્તુનો સંતોષ મળે. અરે આ ધંધાની જવાબદારી છે.
તો બીજી એક અગત્યની બાબત છે ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વમાં, કે ધંધાની સામાજિક જવાબદારીનું ધંધો પાલન કરે, એટલે કે ધંધા સાથે સંકળાયેલા જેટલા હિતધારકો છે એની સુરક્ષા, એની સલામતી, એની તકેદારી અને એની જીવનના જરૂરિયાત અને રક્ષણ માટે ધંધો કામ કરે એ જવાબદારીમાં, ત્રીજી જવાબદારીમાં આપણે મિત્રો, એટલે ત્રીજી મહત્વની બાબતોની અંદર, બીજી મહત્વની બાબતોની અંદર આપણે મિત્રો મૂકી શકીએ. ત્યાર પછી ધંધો એક સમાજનો ભાગ છે. ધંધો સમાજનો ભાગ છે મિત્રો. ધંધો છે ને એ સમાજની અંદર થાય છે મિત્રો. ધંધો છે ને એ સમાજનો એક હિસ્સો છે. આજે એક જોઈએ તો ધંધો જે છે એ વસ્તુનું શું કરે છે? ઉત્પાદન. ઉત્પાદિત કરીને એ વસ્તુ વેચે છે કોને? ગ્રાહકને. તો ધંધો છે એ આવકશેમાંથી મેળવે છે. ધંધાનો હેતુ શું? આવક કરવી. તો આવકશેમાંથી મળે છે? વસ્તુનું વેચાણ કરીને. તો વસ્તુ વેચી કોને? તો કે ગ્રાહકને. તો ગ્રાહક હતો એટલે આવક મળી. તો મિત્રો ધંધો જે છે એ સમાજની અંદર ગ્રાહકો છે એટલા માટે આવક પેદા કરે છે. ગ્રાહકો વસ્તુ ખરીદે છે એટલે મિત્રો એને વધુ નફો થાય છે. તો આજે જેમ ગ્રાહકો એક સમાજનો હિસ્સો છે, એમ ધંધો પણ એક સમાજનો નાના મોટા અંશે હિસ્સો બને છે. તો આવા ગ્રાહકોની જો સુરક્ષા અને સલામતી ધંધો નહીં કરે તો લાંબા ગાળે જે છે એ ગ્રાહક ધંધા ઉપરનો વિશ્વાસ ગુમાવશે, ફરી વખત એ વસ્તુ નહીં ખરીદે. સમજો આજે કોઈ એક ગ્રાહકનું શોષણ કર્યું ધંધાએ, તો એને સ્વાભાવિક છે બીજી વાર ગ્રાહક એની પર ભરોસો નહીં મૂકે. તો સૌથી પહેલી જરૂરિયાત છે ધંધાની, અને એ છે ગ્રાહકોનો વિશ્વાસ. જો કોઈ વસ્તુ ઉપર અથવા કોઈ વસ્તુ બનાવતી કંપની ઉપર ગ્રાહક પોતે ભરોસો કે વિશ્વાસ ધરાવતો હશે તો એનું વેચાણ બજારમાં મોટી માત્રામાં થશે, વસ્તુ મોટા પાયા પર વેચાશે. અને જ્યારે કોઈ પેઢીની મોટા પાયા પર વસ્તુ વેચાય તો એના આવકના સ્ત્રોતમાં ક્યારેય ઘટાડો નહીં થાય, એના નફામાં ઘટાડો ક્યારેય નહીં થાય. તો ધંધાનું કામ છે ગ્રાહકને સંતોષ આપવો, ધંધાનું કામ છે ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવો, અને એ સમાજમાં રહીને સમાજના લોકોની સાથે રહીને આ પ્રકારની પ્રવૃત્તિ ધંધો કરી શકે છે. એટલે કોઈ પણ સંજોગોમાં ગ્રાહકોનું શોષણ ન થાય, અનૈતિક રીતરસમો દ્વારા ગ્રાહકોનું ખાસ કરીને જોઈએ તો એની સલામતી ન જોખવાય એ માટેના પગલા હંમેશા ધંધાએ ભરવા જોઈએ, કારણ કે અંતે ધંધો છે એ સમાજનો એક હિસ્સો કે ભાગ છે. મિત્રો ચોથી બાબત અને ચોથું પરિબળ જે આવે છે એ છે, ઘણીવાર ધંધો સમાજ પર મોટાભાગે મિત્રો ધંધો છે ને પ્રભાવ પાડતો હોય છે. આપણે જોયું છે કે ઘણા બધા પ્રકારની કંપનીઓ છે એ વસ્તુને મેન્યુફેક્ચરિંગ કરે, બનાવે, ત્યાર પછી મિત્રો એ ગ્રાહકો સમક્ષ મૂકે, ત્યારે નતનવી જાહેરાતો આપે, નતનવી આકર્ષક કોઈ રીતો અપનાવે, ગ્રાહકોને એ વસ્તુ વાપરવી કેમ સુરક્ષિત અને સલામતી છે એ બાબતની જાણકારી આપે. મિત્રો આના થકી ગ્રાહકોની શું થાય? રુચિ બદલાય, ટેવો બદલાય, રહેણી કહેણીમાં ફેરફાર થાય, માણસના ખાધા ખોરાકી બદલે, વ્યક્તિની ફેશન બદલે. તો આ બધો બદલાવ છે એ કોણ કરે છે? ધંધો કરે છે. તો મિત્રો સમાજને ઘડવાનું કામ, સમાજનું નિર્માણ કરવાનું કામ એ ધંધો દ્વારા થાય છે. મિત્રો સુતરાવ કાપડ હતું, ત્યાર પછી ને આપણે પોલિસ્ટર આપણે જોઈએ છીએ, કઈ પ્રકારનું જોઈએ જીન્સ ને એવા બધા પ્રકારના બધા કાપડો આવી ગયા છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય આપણો જબ્બો હતો, લેંગો જબ્બો હતો, આપણો પોશાક હતો, સાડી સ્ત્રીઓનો પોશાક હતો. અત્યારે મિત્રો જોવો તો પોશાકની અંદર પરિવર્તન આવ્યું. પોશાકની અંદર જોઈએ ટી શર્ટ છે, જીન્સ છે, લેડીઝની અંદર અમુક પ્રકારના કુર્તા છે, બધી વસ્તુ આવી. તો મિત્રો ધંધાએ એક નવી વસ્તુ સમક્ષ લોકો સમક્ષ મૂકી અને લોકોની અંદર પરિવર્તન કર્યું, ફેરફાર કર્યો, બદલાવ કર્યો. એવી જ રીતે મિત્રો ખોરાકની બાબત જુઓ, સિમ્પલ અને સાદગી ભર્યો ખોરાક હતો, જેમાંથી જંક ફૂડ અને ફાસ્ટફૂડ તરફ ગયા. વિદેશી મોટી મોટી કંપનીઓ આવી જેની અંદર ડોમિનોઝ કહી શકીએ, મેકડોનલ્ડ કહી શકીએ, જે બધી વસ્તુ ક્યારેય આપણા ખોરાકનો હિસ્સો નહોતો, જે આપણા ખોરાકનો હિસ્સો બન્યો. તો મિત્રો ખોરાકની અંદર પણ પરિવર્તન કર્યું. તો રહેણી કહેણી, આચાર વિચાર, રીતભાત, પોશાક, ખોરાક, બોલીચાલી, આ બધી વસ્તુમાં મિત્રો પરિવર્તન કોણ કરી શકે છે? ધંધો કરી શકે છે. ધંધો જે વસ્તુ લઈને આવે ને એ વસ્તુને સમાજમાં એવી રીતે મૂકે છે
કે જેના કારણે સમાજ આખો એને સ્વીકારે. બની શકે કે ઘણી વસ્તુ સમાજની અંદર બદલાવ પણ કરે. તો મિત્રો, આવો બદલાવ હંમેશા પોઝિટિવ હોવો જોઈએ, હકારાત્મક હોવો જોઈએ. એ ધંધાની સૌથી મોટી જવાબદારી છે. ધંધો એવા દ્રષ્ટિકોણથી આગળ ચાલવો જોઈએ જે સમાજને શ્રેષ્ઠ અને સારી વસ્તુ આપશે, સમાજના હિતની અંદર સારી વસ્તુ બનાવશે, એવું આપણે કહી શકીએ. જ્યારે કોઈ પણ ધંધો સમાજની અંદર ખરાબ અસરો પેદા કરે છે મિત્રો, ત્યારે ધંધાનું પતન થાય છે. અને જે ધંધો સમાજની સંસ્કૃતિ અને કલ્ચર જોઈને આગળ વધે છે મિત્રો, એ ધંધો વધુ વધુ સફળ થતો જોવા મળે છે. આપણે એને વેજ નોન વેજની બાબતમાં આપણે મૂકી શકીએ છીએ. મોટા ભાગની રેસ્ટોરન્ટનો મિત્રો આપણે જોજો વેજ હોય છે, કારણ કે આપણું કલ્ચર છે એ વેજ કલ્ચર છે. આપણે વેજીટેરિયન છીએ. નોન વેજ વસ્તુ જે હોય મિત્રો, એ થોડુંક આપણા કલ્ચરથી થોડુંક દૂર હોય તો મિત્રો એ આપણે નથી સ્વીકારતા, નથી એને એક્સેપ્ટ કરતા. તો કોઈ પણ ધંધામાં કોઈ પણ વસ્તુ છે એ સમાજને પરિવર્તિત કરે છે. તો ધંધાની એ જવાબદારી છે આ પરિવર્તન હકારાત્મક હોય, પોઝિટિવ હોય અને લોકોની સંસ્કૃતિ અને સભ્યતાને અનુરૂપ હોય, એ તદ્દન આવશ્યક અને મિત્રો જરૂરી છે. તો ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વમાં ચોથો મુદ્દો એવો આવે છે કે સમાજ ઉપર પ્રભાવ પાડે છે ધંધો. તો ધંધાની એ જવાબદારી છે કે આ પ્રભાવ સારો અને હકારાત્મક હોય અને એ શોષણ એમાં ન થતું હોય, ક્યાંય મુશ્કેલી ગ્રાહકને ન થતી હોય એની તકેદારી રાખવી. મિત્રો, પાંચમું પરિબળ આવે છે, ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત છે. ગ્રાહકના રક્ષણમાં ધંધાનું હિત રહેલું છે મિત્રો, એવો આપણે શબ્દ વાપરી જોઈએ. મિત્રો, એકવાર કોઈ પણ ગ્રાહકને તમે શોષણ કર્યો, કોઈ પણ એક ગ્રાહકને તમે છેતર્યો કે છેતરપિંડી કરી, તો મિત્રો ફરી વખત એ ગ્રાહક તમારી વસ્તુ નહીં ખરીદે. અને ઉપરાંત એવા અનેક લોકો જે છે જે તમારા ગ્રાહકો બનવાના છે નવા, એમને પણ એ ગ્રાહક તમારાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે. તો હંમેશા યાદ રાખવું કે આજે કોઈ પણ વસ્તુ પ્રત્યે ગ્રાહકોનો જો સંતોષ છે તો સમજો એ વસ્તુ બજારમાં વધુ સારી રીતે આગળ વધી રહી છે, એ ધંધો વધુ સફળ બનીને આગળ પ્રસ્થાપિત થશે. એક સંતોષ પામેલો ગ્રાહક એ પોતે તો પુનઃ ખરીદી કરે છે, મતલબ બીજી વાર વસ્તુ લે છે, પણ પોતાની સાથે સંકળાયેલા ઘણા બધા લોકોને પણ એ ખરીદી કરવા મિત્રો પ્રેરે છે. તો ગ્રાહકની રક્ષણ, ગ્રાહકની સુરક્ષા, ગ્રાહકની સલામતી એ મિત્રો ધંધાની સલામતી છે. જો તમે ગ્રાહકોનું રક્ષણ કરશો તો એનાથી તમારો ધંધો પણ સુરક્ષિત અને સલામતી રહેશે. તમે જેટલા જેટલા સંતોષકારક ગ્રાહકોને તમારી સાથે જોડશો એટલો મિત્રો ધંધો તમારો સફળ જે છે એ આગળ ચાલી શકે છે. ત્યાર પછી છઠ્ઠો અને છેલ્લો મિત્રો ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વમાં છેલ્લો અને છઠ્ઠો મુદ્દો, ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને મિત્રો ગ્રાહક સુરક્ષા. મિત્રો, આપણે ખ્યાલ છે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત મહાત્મા ગાંધીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો. મિત્રો, એના સિદ્ધાંતને કારણે આઝાદીના સમયમાં જે લડત લડનારા લોકો હતા, એ લડતની અંદર સહભાગી ન થનારા ઘણા એવા દેશના ઉદ્યોગપતિઓએ દેશની આ લડતને આગેવાની લેવા માટે અને આ દેશની લડતને મદદ કરવા માટે ફંડ પૂરું પાડેલું છે. આપણે જોઈએ છીએ એમાં ટાટાનો સમાવેશ થાય છે, ટાટા કંપનીનો સમાવેશ થાય છે, જમશેદજી ટાટાનો નેનો, કે જેણે ગાંધીજીને આઝાદીની લડતમાં જેટલા જેટલા ભંડોળની જેટલી જેટલી સગવડતાઓની જરૂરિયાત હતી એને પૂરી પાડી. મિત્રો, આવા દેશના ઉદ્યોગપતિઓ કે એ સમયે ગાંધીજીને મદદ કરી. ગાંધીજીએ મિત્રો સિદ્ધાંત આપ્યો હતો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. એણે એવું કીધું હતું કે આ દેશની અંદર કોઈ પણ વસ્તુનો માલિક કોઈ વ્યક્તિ નથી, પછી ચાહે ઉદ્યોગ હોય કે દેશની કોઈ પણ વસ્તુ હોય, એ ફક્ત એમનો ટ્રસ્ટી છે. ઈચ્છે ત્યાં સુધી વસ્તુ સાચવે છે, જાળવે છે અને સમાજ હેતુ માટે વાપરે છે, ઉપયોગ કરે છે. એ જતો રહ્યો બાદ એ ધંધાની માલિકી કોઈની નથી બનતી, એમનો પુત્ર કે વારસદાર એમનો ટ્રસ્ટી થઈ જાય.
વાસ્તવમાં કોઈ પણ વસ્તુની માલિકી છે ને એ દેશની છે, દેશની સરકારની છે. આજે કોઈ પણ ધંધો મિત્રો આપણે ચલાવીએ છીએ તો ગાંધીજી એવું કીધું છે કે એ ધંધાના માલિક તરીકે તમે નથી, તમે ટ્રસ્ટી તરીકે છો. તો આવા પ્રકારનો સિદ્ધાંતથી એક ભાવના પેદા થાય રાષ્ટ્ર પ્રત્યે અને સમાજ પ્રત્યે કે હું દેશ માટે કંઈક કરી છૂટું, હું દેશ માટે કંઈક કરું. ગાંધીજીએ ઉદ્યોગોને આવી જ વસ્તુ સમજાવી કે તમે સમાજની વચ્ચે તમારો ધંધો ચલાવો છો, સમાજની સંપત્તિનો મિત્રો તમે ઉપયોગ કરો છો, તો તમારી એ નૈતિક ફરજ છે કે તમે સમાજ માટે કંઈક કાર્ય કરો, તમે સમાજના વિકાસ માટે કંઈક યોગદાન આપો મિત્રો. અને આટલા માટે દેશના તમામ ઉદ્યોગોએ એની પોતાની સામાજિક જવાબદારી કે ઉત્તરદાયિત્વ સમજીને એ સમયગાળાને ગાંધીજીને મદદ કરેલી અને રાષ્ટ્ર નિર્માણ અને લોકોના માટે કલ્યાણ માટે એક સાથે બધા લોકો એક મંચ ઉપર આવેલા. તો એક એવા સિદ્ધાંતમાં ગાંધીજી ગ્રાહક સુરક્ષાના સંદર્ભે પણ ઘણી વાત કરે છે. મિત્રો એવું કહે છે કે ગ્રાહક છે એ સર્વોપરી છે, ખાસ કરીને જો ગ્રાહક છે એટલે ધંધો છે, ધંધા થકી ગ્રાહક નથી. ગાંધીજી એવું કીધું, જો ગ્રાહક ખરીદનારો જ ન હોય તો ઉત્પાદકનો શું અર્થ રહે છે, આવું ગાંધીજીએ સમજાવ્યું. એટલે ગ્રાહકોને કારણે ધંધો છે એ પોતાનો અસ્તિત્વ ટકી રાખેલો છે એવો આપણે શબ્દ વાપરીએ. મિત્રો વસ્તુ બનાવીને ઉત્પાદક એટલે કે માલિક વસ્તુ બનાવીને ગ્રાહક ઉપર કોઈ ઉપકાર નથી કરતો, મતલબ એ પોતાની જવાબદારી અદા કરે છે. લોકોને જોઈએ છીએ એટલે ઉત્પાદક એ બનાવે છે, એમાં કોઈ ઉપકાર નથી. આવી વિશિષ્ટ વસ્તુની સમજણ મિત્રો ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં ગાંધીજીએ આપી છે અને એની અંદર એ માહિતીઓ પૂરી પાડવામાં આવી છે કે દરેક માલિકે રાષ્ટ્ર નિર્માણમાં અને ખાસ કરીને જોઈએ જે લોકોની વચ્ચે રહીને તમે ધંધો ચલાવો છો એ લોકોની ખાસ કરીને તમારી જવાબદારી છે કે એ લોકોની સુરક્ષા અને સલામતી માટે તમે કામ કરો. એક માલિક બનીને એ જ લોકોનું શોષણ ન કરો જેની વચ્ચે તમે આ કાર્ય કરો છો, મતલબ એની વચ્ચે તમે ધંધો ચલાવો છો, એ વસ્તુની સમજણ ગાંધીજી આપે છે.